ત્યારબાદ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આવો છે ભાઈ લીય લાલો ને ભરે હરદા કહેવતનો સાચો અર્થ લખો તો સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે લી લાલો ને ભરે હરદા બરાબર સરકાર દ્વારા અઢળક પૈસા વાપરવામાં આવે અને પ્રજા પાસેથી અઢળક ટેક્સ ઉઘરાવવામાં આવે આવી પરિસ્થિતિ જોવા મળે ત્યાં આ કહેવત લાગુ પડે છે સૌ પ્રથમ યુરોપથી પ્લેન ખરીદી લાવનાર સૌરાષ્ટ્રના રાજવી કોણ હતા ભાઈ યુરોપથી હવ પ્રથમવાર હવ પ્રથમવાર પ્લેન ખરીદીના વહી આવ્યા એવા આપણા ગુજરાતના વાઘજી ઠાકોરજી હતા કોણ હતા ભાઈ વાઘજી ઠાકોરજી હતા કોણ હતા ફરીવાર ગુજરાતના આપણા વાઘજી ઠાકોરજી હતા યાદ રાખજો વાલા મિત્રો અમદાવાદ મિલમજૂરને ગાંધીજીએ શું નામ આપ્યું ભાઈ તો મિત્રો અમદાવાદ મજૂર છે એને ગાંધીજીએ ગાંધીજીએ એક યુદ્ધનું નામ આપ્યું અને એ યુદ્ધ એટલે ભાઈ ધર્મયુદ્ધ ભાઈ કયું યુદ્ધનું નામ આપ્યું ધર્મ યુદ્ધનું નામ આપ્યું ભાઈ અમદાવાદમાં મિલમાં જે કામ કરતા લોકો છે એ પગાર વધારા માટે બરાબર થોડી ઘણી જે ચળવળ ચલાવી રહ્યા હતા એ ધર્મયુદ્ધ છે આવું ગાંધીજીએ કહ્યું હતું ભારતનો ટોક્યો તરીકે કયું શહેર જાણીતું છે તો ભારતના ટોકિયો તરીકે ભાઈ ભારતના ટોકિયો તરીકે સુરત શેર જાણીતું છે સુરત શહેરનું સોનું મગાવો એની જેવું છે વાલા મિત્રો ભારત શેરનું ટોક્યો તરીકે કોણ જાણીતું છે તો સુરત જાણીતું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સાબરમતી નદીનો પ્રવેશ ગુજરાતમાં કયા જિલ્લામાંથી થાય છે સાબરમતી નદી ભાઈ તમને ખબર છે રાજસ્થાનથી નીકળીને જે સાબરમતી નદી છે એ સૌપ્રથમ ક્યાં ભાઈ બનાસકાંઠામાં એટલે કે બીકેમાં સૌપ્રથમ ભાઈ એ બીકેમાં એટલે કે બનાસકાંઠામાં પ્રવેશ કરે છે સાબરમતી નદીનો પ્રવેશ સૌપ્રથમ પ્રથમ ક્યાંથી થાય છે બનાસકાંઠામાં થાય છે નીચેનામાંથી કયો ટાપુ કચ્છના રણમાં સામેલ નથી તો જોઈએ વાલા મિત્રો પરછમ બેટ પરછમ છે એ કચ્છમાં આવેલો છે ખદીર બેટ એ પણ કચ્છમાં આવેલો છે બેલા એ પણ કચ્છમાં આવેલો છે પણ પણ અલિયાબેટ જે છે ને અલિયાબેટ ભાઈ એ અલિયાબેટ ખંભાતના અખાતમાં આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ ખંભાતના અખાતમાં આવેલો છે વન્યજીવ એવોર્ડ બે હજાર સોળ કયા રાજ્યને મળ્યો હતો તો મધ્યપ્રદેશ પર્યટક વિભાગને ભાઈ મધ્યપ્રદેશ પર્યટક વિભાગને બે હજાર સોળનો વન્યજીવ માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો જય જય ગરવી ગુજરાત દીપે અરુણપ્રભાત પ્રભાત ના રચિતા કોણ છે તો નર્મદ છે નર્મદ લાલ શંકર દવે નર્મદ નર્મદ શંકર લાલ શંકર દવે એટલે કે નર્મદ એણે જય જય ગરવી ગુજરાત દીપે અરૂણ પ્રભાત આપણું જે રાજગીત છે આ આપણું રાજગીત છે વાલા મિત્રો આ રાજગીત કોણે લખ્યું ભાઈ તો નર્મદ દ્વારા લખવામાં આવેલું છે ગાંધીજીને રેટિયાની ભેટ કોણે આપી હતી તો ગંગાબેન ગંગાબેન નામના એક મહિલા દ્વારા એક મહિલા દ્વારા ગાંધીજીને શેની ભેટ આપવામાં આવી હતી ભાઈ તો યાદ રાખજો રેટિયાની ભેટ બરાબર શેની ભેટ રેટિયાની ભેટ કોને ગાંધીજીને કોના દ્વારા ગંગાબહેન દ્વારા આપવામાં આવી હતી આવા સવાલો પૂછાઈ શકે વાલા મિત્રો કર્ણદેવ સોલંકી કોના પુત્ર હતા તો રાણી ઉદયમતીના પુત્ર એટલે કર્ણદેવ સોલંકી રાણી ઉદયમતીના પુત્ર બરાબર રાણી ઉદયમતીના પુત્ર એટલે દેવ સોલંકી સ્વતંત્ર ભારતમાં જન્મ સમય જન્મ થયો હોય અને ગુજરાતી વડાપ્રધાન એવાનું નામ છે ભાઈ જણાવવાનું છે તમારે સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય જો મનમોહન મનમોહનસિંહ પાકિસ્તાનના અને ભારતના ભાગલા પડ્યા એ વખતના હતા રાહુલ ગાંધી તો પ્રધાનમંત્રી બન્યા ગાંધીજી તો ક્યાંય આવે જ નહીં એટલે એક બધા ન મો નરેન્દ્રભાઈ મોદી જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં બરોબર સ્વતંત્ર ભારતમાં અને એમાંય આપણા ગુજરાતના વડનગરમાં ભાઈ આપણા મોદી સાહેબનો જન્મ થયેલો છે ભાઈ એ તમે જાણો છો એમના વિશેના તમામે તમામ સવાલો આમ તો તમને આવડતા જ હોવા જોઈએ ભાઈ મારું આવું માનવું છે હાલના અમદાવાદ પર આશાવલ રાજાઓનું શાસન હતું જેઓને હાર આપીને કર્ણાવતી નગરની સ્થાપના કોણે કરી હતી તો ભાઈ અમદાવાદમાં પહેલાં આશાવલ જે રાજાઓનું શાસન હતું ને એને કર્ણદેવ સોલંકીએ હાર અપાવી હતી ભાઈ કોણે હાર અપાવી હતી કર્ણદેવ સોલંકીએ હાર અપાવી હતી અને ત્યાં કર્ણાવતી નગર સ્થાપ્યું હતું ભાઈ કર્ણાવતી નગર એટલે હાલનું આપણું અમદાવાદ સિદ્ધરાજ જયસિંહે માળવાના શાસકને હરાવીને ક્યુ બિરુદ્ધ મળ્યું હતું તો અવંતિનાથ ભાઈ સિદ્ધરાજ જયસિંહે માળવાના માળવાના શાસકોને હરાવીને કયું બિરુદ્ધ ધારણ કર્યું હતું અવંતિનાથ નામનું બિરુદ ધારણ કર્યું હતું વમળ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાશે તો વહેતા પાણીમાં થતું કુંડાળા વહેતું પાણી હોય ને મિત્રો એમાં કુંડાળા થાય બરાબર તો એ વહેતા પાણીમાં થતા કુંડાળા માટે કયો શબ્દ વાપરી શકાય છે વમળ આવો શબ્દ વાપરી શકાય છે ભાઈ વહેતા પાણીમાં થતા કુંડાળા માટે વપરાતો શબ્દ કયો છે તો યાદ રાખજો ભાઈ વમળ ઓકે આવા સવાલો પૂછે નીચેનામાંથી કયો સમાસ ઉપપદ નથી તો ઉપપદ નથી આવું કીધું ને બરાબર તો ઘનશ્યામ બરાબર ઘનશ્યામ આ શું છે મિત્રો તો આ ઉપપદ નથી પણ પાણી કળો ઉપમાન છે ગોપાળ બરાબર ઉપમાન ઉપપદ છે ભયંકર ઉપપદ છે તો આ બધા ઉપપદ છે પણ ઘનશ્યામ ઉપપદ સમાસ નથી ત્યારબાદ નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો મનોરથ મનુવત્તા રથ ખોટો છે પૃથ્વી પૃથ્વી પ્રૂવત્તા ઈથી ખોટો છે વ્યસ્ત વી વત્તા અસ્ત વ્યસ્ત યોગેશ વત્તા ઈશ બરાબર આ ખોટું છે પણ વ્યસ્ત એ અહીંયા સાચો બને છે કઈ જોડણી ખોટી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આમાંથી કઈ જોડણી ખોટી છે આવું કહેવાનું છે ચાલો તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તો જો પરોણો અતિથિ મહેમાન આ બધા આ બધા શું છે ભાઈ આ બધા સમાનાર્થી શબ્દો છે પણ યજમાન એ શબ્દ સમાનાર્થી શબ્દ નથી આમાં સમાનાર્થી શબ્દ બનતો નથી કોષના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે તો ઉપર એકલવાયુ ચકડોળ ધરમ આ સાચો એનો ક્રમ બને છે ગાંધીજી કોને સેવાના સાગર કહેતા હતા તો ગાંધીજી વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈ પટેલને સેવાના સાગર કહીને બિરદાવતા હતા ભાઈ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ તો અસહકારની ચળવળ એટલે કે અસહકારનું જ્યારે આંદોલન ચાલતું હતું ભાઈ ત્યારે ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત આમ લખાય ભાઈ બરાબર ગુજરાત વિદ્યાપીઠની ભાઈ રચના થઈ હતી વીસ ડિસેમ્બર ઓગણીસો ને વીસ બરાબર આવું હું કહી શકું છું કારણ કે એ હું જાણું છું આગળ વધીએ પ્રથમ વિમાન પાઇલટ તરીકેનું બહુમાન કયા વ્યક્તિને પ્રાપ્ત થયેલ છે તો જહાંગીર રતનજી ટાટાને પ્રથમ પ્રથમ શેનુભાઈ ભાઈ વિમાન પાઇલટ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયેલું છે વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલી છે તો શામળાજી ખાતે ભાઈ બરાબર કૃષ્ણની કયો વિષ્ણુની કયો એટલે આપણે અહીંયા શામળાજી ઓપ્શનમાં છે એ સાચું બને છે પાલતાણાનો આવે જૂનાગઢનો આવે વોઠા પણ આવે નહીં બરાબર આગળ વધીએ લાલ કિલ્લાનો કેસ લડનાર કોણ હતા તો ભૂલાભાઈ દેસાઈ આપણા ગુજરાતી હતા ભાઈ લાલ કિલ્લાનો કેસ લડનાર આપણા ગુજરાતી ભૂલાભાઈ દેસાઈ ગાયકવાડ રાજ્યમાં પ્રથમ અંગ્રેજ અધિકારી કોણ હતા તો કર્નલ વોકર કર્નલ વોકર એ ગાયકવાડ રાજ્યના પ્રથમ આમ તો શું કહી શકાય ભાઈ અંગ્રેજી અધિકારી હતા અશ્રુ કવિ તરીકે કોણ ઓળખાતું ભાઈ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને અશ્રુ કવિના નામથી ઓળખવામાં આવે છે એટલે કે કલાપી બરાબર કલાપીનું સાહિત્ય લક્ષણ જણાવો આમ તો સા સાહિત્ય લક્ષણ નહીં પણ એને અહીંયા ઉપનામ આપ્યા છે પ્રેમ અને અશ્રુના કવિ એ પણ એમનું એક ઉપનામ કહી શકાય સુરતાની વાડીનો મીઠો મોરલો એ પણ એનું એક ઉપનામ કહી શકાય દર્દીને મધુરપના ગાયક દર્દ દર્દી નહીં મિત્રો દર્દ અને મધુરપના ગાયક એ પણ કલાપીના ઉપનામો છે ઈબાદતથી અભિવ્યક્તિ સુધીની સંચિદના કવિ તરીકે કોણ ઓળખાય છે તો નિરંજન નરહરી ભગત એ અભિ ઈબાદતથી ભાઈ ઇબાદતથી લઈને અભિવ્યક્તિ સુધીના સંસિદ્ધના કવિ તરીકે ઓળખવામાં આવે છે રણજીત પટેલનું ઉપનામ અનામી અનામી એટલે રણજીત પટેલ ભાઈ અનામી કાઠિયાવાડી અને વિદુર નામના કયા ગુજરાતી સાહિત્યકારો જાણીતા છે તો કે કે શાસ્ત્રી ભાઈ કેશવરામ કાશીરામ શાસ્ત્રી કે કે શાસ્ત્રી ચીનુ મોદીનું ઉપનામ ચીનુ મોદી ઈર્ષાદ બી ઓપ્શન આપેલું જ છે ભાઈ ચીનુ મોદી ઈર્ષાદ ચીનુ ચિમનભાઈ મોદી બરાબર તો ઈર્ષાદ ઓકે યાદ રાખજો પ્રીતિસેન ગુપ્તા કયા અપનાવો સાથે પોતાની કૃતિ રજૂ કરે છે તો એ એટલે કે અશક્ય અને ના મુમકિન આ બે શબ્દો સાથે પોતાની કૃતિ રજૂ કરે છે ભાઈ નટવરલાલ પંડ્યા ઉષેસન આ ઉપનામ છે ઉશાસન બરોબર ઓશન્સ બરાબર નટવરલાલ કુબેરદાસ પંડિયાનું ઉપનામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી ક્યાં નામે પોતાની ગઝલો રજૂ કરે છે તો મરીઝના નામે એ પોતાની ગઝલો રજૂ કરે છે શેના નામે ભાઈ મરીઝના નામે પોતાની ગઝલો એ રજૂ કરે છે